વધુ સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલા માંકરોડ ગામે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને અસામાજિક તત્વો દ્વારા એને ટ્રેક્ટરથી તોડીને તથા સળગાવી દેવામાં આવ્યું છે. તો આના વિરોધમાં ગુજરાતમાં એસપીજી દ્વારા સોમવારે કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવશે. તો અંતર્ગત વાત કરવામાં આવે તો આ મામલો ઉગ્ર બન્યો છે. આ ઉજ્જૈનમાં આ ઘટના ઘટી હતી તેવું સામે આવ્યું છે. ઉજ્જૈનના બાજુના ગામની અંદર સરદાર પટેલ સાહેબની જે મૂર્તિને ખંડિત કરવામાં આવી છે અને ખંડિત કર્યા પછી જે સળગાવી દેવામાં આવી છે એના ન્યાય માટે આજે એસપીજી દ્વારા મીડિયાનું પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને મીડિયા માધ્યમથી ગુજરાત સરકાર અને મધ્યપ્રદેશ સરકારને કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આ જે અસામાજિક તત્વો તોફાન કરીને સરદાર સાહેબનું અપમાન કર્યું છે એ અપમાન સમગ્ર ભારતવાસીઓનું અપમાન છે. કારણ કે સરદાર પટેલ હોય, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોય, ગાંધીજી હોય કે જેને આંદોલન માટે પોતાનું જીવન નિછાવર કરી દીધું, એવા આંદોલનકારીને જ્યારે મૂર્તિને ખંડિત કરવામાં આવે ત્યારે આ અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય એ માટે એસપીજી ગ્રુપ દ્વારા સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા તાલુકાએ આવેદનપત્ર અમે 29મી તારીખે 11 વાગે આપવાના છીએ એવી તમામને આ અમે જણાવવા માંગીએ છીએ.